गुड मॉर्निंग स्टूडेंट्स, आजना लेक्चर में आपणे सेकेंड पोएम पेन्सिल एमना विषे समझीशुं। एटले सौ प्रथम आपणे तेमना स्पेलिंग समझीशुं, एमनो स्पेलिंगनो अर्थ समझीशुं, अने त्यारबाद आपणे जे काव्य आपेलुं छे, जे अहींया आपणी पासे जे पोएम लखेली छे एमनुं ट्रांसलेशन समझीशुं। पण ए पहेला ए क्लियर करी दो कि आपणी जे बोर्डनी एक्जाम छे, जे पेपर स्टाइल छे, एमनी अंदर विभाग ए एमा एक थी दस क्वेश्चन ए आपणा पाठ्यपुस्तक में जे पेरेग्राफ आपेला होय छे एमना आधारित एक थी दस क्वेश्चन पूछवामां आवे छे। एटले के पाठनो टेक्स्टनो कोई पण पेरेग्राफ आपेलो होय पछी एमनी नीचे बे बे क्वेश्चन पूछेला होय, आवी रीते पांच पेरेग्राफ होय अने बे बे क्वेश्चन पूछेला होय एटले के दस मार्क्सना क्वेश्चन होय, बराबर। एटले पाठ्यपुस्तक पाठमांथी ज। नेक्स्ट पछी छे तमने शोर्ट नोट त्रण मार्क्सनी विभाग एनी अंदर पूछाई छे। त्यार पछी ट्रू फॉल्स ए पण पाठ्यपुस्तक आधारित पाठने आधारे होय छे। अने नेक्स्ट विभाग बी, हवे विभाग बी नी अंदर आ जे पोएम छे एमांथी कोई पण स्ट्रांजा एटले के काव्य पंक्तिओ लीधेली होय छे, અને આ જે કોઈ પણ તન અથવા તો ચાર ચાર કાવ્ય પંક્તિઓ લીધેલી હોય છે અને સામે કાવ્ય પંક્તિ હોય છે એમની નીચે તમને ત્રણ ક્વેશ્ચન પૂછેલા હોય છે, એક પ્રશ્નનો એક માર્ક, એટલે કે આમ ત્રણ માર્ક્સની આ જે કાવ્ય પંક્તિઓ છે એમાંથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય છે। તો કેટલા માર્ક્સમાં પૂછાય છે? ત્રણ માર્ક્સમાં, બરાબર। અને કયા વિભાગમાં? વિભાગ બીની અંદર ત્રણ માર્ક્સમાં આ સ્ટાન્ઝામાંથી ક્વેશ્ચનના આન્સર આપણે બનાવવાના હોય છે। તો પહેલાં આપણે એમના અર્થ, સ્પેલિંગના અર્થ સમજી લઈએ। અને પોએમનું નામ શું છે? પેન્સિલ, જે આપણે ડેઈલી યુઝ કરતા હોય છે પેન્સિલનો, એમાં જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે પેન્સિલનો ભરપૂર આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો પહેલાં અર્થ સમજો કે ટુ લાઇટ, LIGHT, લાઇટ મતલબ પ્રગટાવવું, પ્રગટાવવું એટલે કે પ્રકાશિત કરવું। ગ્લાસીસ, GLASSES, ગ્લાસીસનો અર્થ થાય છે ચશ્મા। ત્યાર પછી છે ફાયર ચેરિયટ, FIRECHARIOT, ફાયર ચેરિયટનો અર્થ થાય છે અગ્નિરથ। ત્યાર પછી CONVERSATION, કોન્વર્સેશન મતલબ વાતચીત, કન્વર્ઝેશન પણ બોલતા હોઈએ છીએ આપણે। નેક્સ્ટ છે PATCH, પેચ મીન્સ ધબ્બો, એટલે કે કોઈ પણ ડાઘ, ધબ્બો। થીગડું, ફોરહેડ, FOREHEAD, ફોરહેડ મતલબ કપાળ। ત્યાર પછી વોટરફોલ, WATERFALL, વોટરફોલ એટલે ધોધ। ડાર્લિંગ, DARLING, ડાર્લિંગ મતલબ પ્રિય અથવા વહાલું। એક્સ્ટસી, જો આનો ઉચ્ચાર ખાસ સમજવાનો છે કઈ રીતે બોલાય છે, ECSTASY, અને બોલાશે એક્સ્ટસી। એક્સ્ટસી મતલબ અત્યાનંદ, અત્યાનંદનો અર્થ થાય છે અતિ આનંદ થવો, ખૂબ જ આનંદમાં આવી જવું। ત્યાર પછી સ્ટ્રેન્જ, STRANGE, સ્ટ્રેન્જ મતલબ થાય છે વિચિત્ર। ટુ એક્સ્ટિંગ્વિશ, આનો પણ ઉચ્ચાર સમજો, સ્પેલિંગ લખતા જાજો, સ્ક્રીનશોટ પાડી લેજો, સ્પેલિંગ લખવાના છે, પાકા કરવાના છે। EXTINGUISH, એક્સ્ટિંગ્વિશ નો અર્થ થાય છે ઓલવવું, એટલે કે બુઝાવી નાખવું। જેમ કે આપણે કોઈ મીણબત્તી છે પ્રગટાવીએ અને પછી એને આપણે બુઝાવવી હોય, બરાબર, તો એને કહેવાય છે ઓલવી નાખવું, બુઝાવી નાખવું। નેક્સ્ટ સ્મોક, SMOKE, સ્મોક એટલે ધુમાડો, બરાબર। તો આ જે આપણી જે કાવ્ય પંક્તિઓ છે એમાંથી લીધેલા સ્પેલિંગ, એના ઉચ્ચાર અને અર્થ આ બરાબર પાકા કરવાના છે અને આપણે યાદ રાખવાના છે, સાથે સાથે અને નોટમાં લખતું પણ જવાનું છે। નેક્સ્ટ, હવે આપણે જે અહીંયા આપણી પોએમ આપેલી છે એમનો એક એક શબ્દ સહ અર્થ સમજતા જઈએ। તો અહીંયા આ જે પોએમ છે એનું નામ શું છે? પેન્સિલ, બરાબર। કોઈ પણ નાનું બાળક હોય એના હાથમાં જ્યારે પેન્સિલ આપવામાં આવે તો એની કલ્પનાઓ કંઈક અલગ જ હોય છે,
એની કલ્પનાઓ પ્રમાણે કાં તો લીટા કરે સ્ટાર્ટિંગમાં, કંઈક દોરતા ફાવતું હોય તો ગમે એવા વિચિત્ર ચિત્ર દોરતું હોય છે, જે બાળક છે એના આનંદમાં દોરતું હોય છે. બરાબર, તો એના આનંદમાં ને આનંદમાં આપણે એમને ચિત્ર દોરવા દેવા જોઈએ. મા બાપે એમને ના પાડવી ના જોઈએ, કારણ કે એમની કલ્પનાઓ અલગ છે, એમની કલ્પનાઓને વિકસાવવી જોઈએ. તો અહીંયા પણ કંઈક એવી જ વાત છે. આ જે પોએમ છે એમની અંદર એક પિતા અને પુત્રીની વાત છે, પિતા અને પુત્રીના પ્રેમની વાત છે. કે એક પિતા છે, એમની નાનકડી એવી બાળકીના હાથમાં એક વ્હાઇટ પેપર, એક સફેદ કાગળ અને એક પેન્સિલ આપે છે. હવે એ જે પુત્રી છે, એ બાળકી છે, એ પેન્સિલથી વ્હાઇટ પેપરમાં સફેદ કાગળમાં એવા ચિત્રો દોરે છે કે જે આપણી કલ્પનાની બહાર છે, આપણી સમજની બહાર છે, પણ એની જે કલ્પનાઓ છે એ અદ્ભુત કલ્પનાઓ છે. તમે અહીંયા જોશો કે અહીંયા કેવા કેવા ચિત્રો દોર્યા છે એ આ પોએમમાં વર્ણવવામાં આવેલું છે. કે એક મોર દોરેલો છે એ બાળકીએ, તો એ મોરની આંખ ઉપર ચશ્મા. મોર કોઈ દિવસ ચશ્મા પહેરે છે? જોયો તમે કોઈ દિવસ ચશ્મા પહેરેલો મોર? પણ એણે ચશ્મા પહેરાવ્યા છે. પછી આપણે જોઈએ કે એક ધોધ પડે છે, પાણીનો એક ધોધ છે, તો ધોધમાં હંમેશા જે માછલીઓ, જે બટરફ્લાય છે એ ઉડતા હોય છે, પણ એમ કહ્યું છે કે જે પતંગિયા છે એ તરે છે. બરાબર, તો આવા ઘણા વિચિત્ર વિચિત્ર ચિત્રો જે આપણી સમજની બહાર છે, પણ એની કલ્પનાની દુનિયામાં એ રાચે છે, ને એ પ્રમાણે એ અહીંયા ચિત્રો કેવા દોર્યા છે આપણે અહીંયા કવિતામાં લખેલું છે. હવે આ જે પેન્સિલ જે પોએમ છે એ લખેલી કોણે છે? જયંત પરમાર. જયંત પરમારે આ કવિતા લખેલી છે અને ટ્રાન્સલેટેડ બાય બૈદર બખ્ત, એટલે કે એક હિન્દી સાહિત્યના એક કવિ છે બૈદર બખ્ત, એમણે ભાષાંતરિત કરેલી આ જે કવિતા છે, જયંત પરમારની કવિતા છે, હિન્દીમાં ભાષાંતરિત કરેલી છે. હવે એ આપણે વન બાય વન એક એક લાઇનમાં આપણે સમજીએ, એનો અર્થ સમજીએ કે શું કે છે આ જે પોએમ છે, એમની અંદર કેવા ચિત્રો દોર્યા છે. અને બીજું એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ પણ બાળકને ટીચર જ્યારે હોમવર્ક આપે, નાનું એવું બાળક હોય એને જ્યારે હોમવર્ક આપે ને, તો હોમવર્ક કોઈ પણ બાળકને ગમતું જ નથી હોતું ખરેખર. તો અહીંયા પણ આ જે બાળકી છે એનું પણ એવું જ છે કે આમ તો ચિત્રો દોરતી હોય છે, પણ જ્યારે એને હોમવર્ક આપવામાં આવે છે ટીચર દ્વારા, તો એને ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં એ પેન્સિલની અણી છે એને તોડી નાખે છે. પણ અહીંયા જે એક વ્હાઇટ પેપર છે ને, એને રૂપક આપેલું છે, એક આકાશ, સફેદ આકાશ એવું રૂપક આપેલું છે. પછી પેન્સિલ છે ને એને અહીંયા મીણબત્તી કહી છે, અને જ્યારે પેન્સિલની અણી કાઢે છે ને, તો અણી કાઢે છે એવો શબ્દ નથી વાપરતા, પણ શું કહે છે કે પેન્સિલની અણીને પ્રગટાવે છે. જુઓ કેવા શબ્દ વાપર્યા છે, અણી કાઢવી નહીં, પ્રકાશિત કરે છે, પ્રગટાવે છે. અને જ્યારે ગુસ્સામાં આવી જાય છે હોમવર્કની વાત સાંભળીને, તો એ પેન્સિલની અણી છે એને તોડી નાખે છે. હવે અહીંયા તોડી નાખે છે એવો શબ્દ નથી વાપરતા, પણ શું બોલે છે, બુઝાવી નાખે છે, કે પેન્સિલ રૂપી મીણબત્તીને બુઝાવી નાખે છે. તો આવા બધા શબ્દો આ જે જયંત પરમાર છે એની પોતાની જ પુત્રી માટે આ શબ્દો વાપરેલા છે, પોતાના જે એક્સપિરિયન્સ થ્રુ અહીંયા પોએમમાં લખેલું છે. શું કીધું છે કે માય ડોટર, હવે સમજજો અહીંયા બરાબર રીતે ટ્રાન્સલેશન સમજજો, કે માય ડોટર, માય મારું, ડોટર એટલે દીકરી, મારી દીકરી, લિટલ ડિયર ડોટર, લિટલ એટલે નાનકડી, ડિયર વાહલી પ્રિય દીકરી, માર નાનકડી પ્રિય અથવા તો વાહલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ, લાઇટ્સ એટલે પ્રકાશિત કરે છે, અ પેન્સિલ, પેન્સિલને પ્રકાશિત ના કરે, એટલે પ્રકાશિત કરવું એટલે કે અણી કાઢે છે, પેન્સિલની અણી કાઢે છે, તો એક પેન્સિલને પ્રકાશિત કરે છે. પણ આપણે શું સમજવાનું કે અણી કાઢે છે એ એક રૂપક આપેલું છે એવું એને, વિથ એ શાર્પનર. તો એ પેન્સિલને પ્રકાશિત કરે છે કોનાથી, કયા સાધન વડે? વિથ એ શાર્પનર, શાર્પનર એટલે એક સંચા વડે. ફરીથી સમજો, માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર, કે મારી દીકરી વહાલી પ્રિય દીકરી એક પેન્સિલને પ્રકાશિત કરે છે અથવા પ્રગટાવે છે એક સંચા વડે. બરાબર,
નેક્સ્ટ હવે એના પછીનું ટ્રાન્સલેશન જોઈએ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. પેન્સિલની અણી નીકળી ગઈ છે બરાબર, હવે શું કામ કરે છે? તો કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. વ્હાઇટ પેપર એટલે સફેદ કાગળ, સફેદ કાગળના. ધ સ્કાય એટલે આકાશમાં. હવે જો સફેદ કાગળ છે ને, શું કીધું છે? સ્કાય કહ્યું છે. સ્કાય એટલે આકાશ, સફેદ કાગળ એના માટે એક આકાશ રૂપે સફેદ કાગળ છે. તો શું કહે છે કે સફેદ કાગળના આકાશમાં, આકાશને બિગિન્સ, બિગિન્સ એટલે શરૂઆત કરે છે, ટુ બી ફિલ્ડ, થી ભરવાની, વિથ લાઇટ. વિથ લાઇટ એટલે કે પ્રકાશથી એ જે આકાશ છે એ ભરાઈ જાય છે, પ્રકાશિત થઈ જાય છે. પ્રકાશથી પ્રકાશિત થાય છે, બિગિન્સ ટુ બી ફિલ્ડ. નેક્સ્ટ, ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. હવે અહીંયા શું કહે છે? ઉપરની જે બે લાઇન છે એમાં એવું કહ્યું છે કે સફેદ કાગળ રૂપી આકાશ પ્રકાશથી ભરાઈ જાય છે, એટલે પ્રકાશથી ભરાવવાની શરૂઆત થાય છે. હવે એના ચિત્રો દોરવા માંડે છે, એટલે ચિત્રો જેવા દોરે છે એવું જાણે કે એ વ્હાઇટ પેપર છે, પ્રકાશિત થવા લાગે છે બરાબર. નેક્સ્ટ છે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. હવે જે ચિત્રો દોરે છે એમની વાત કરે છે કે કેવા ચિત્રો દોરે છે. એક બ્લેક બર્ડ એટલે કે કાળા રંગનું પક્ષી ફ્લાઇંગ ઉડે છે, અવે વિથ ધ ટ્રી. તો ક્યાંથી ઉડે છે, કયા સ્થાનેથી ઉડે છે? તો ટ્રી એટલે વૃક્ષ. અવે વિથ કોની સાથે? વૃક્ષ સાથે. ફ્લાઇંગ અવે એટલે કે વૃક્ષની સાથે એ બ્લેક કાળા રંગનું પક્ષી ઉડે છે. હવે આપણે જોઈએ કે પક્ષી છે એ વૃક્ષ ઉપરથી ઉડતું હોય છે, વૃક્ષ ઉપર બેઠું હોય તો એના ઉપરથી દૂર જતું હોય છે બરાબર. પણ અહીંયા શું થાય છે કે વૃક્ષને જાણે સાથે લઈને ઉડતું હોય. કેવું વિચિત્ર ચિત્ર લાગે છે, જે આપણી સમજની બહાર છે, પણ એની એક કલ્પનાની દુનિયા છે. તો આવી રીતે વૃક્ષ સાથે ઉડતું કાળા રંગનું પક્ષી, આ એક ચિત્ર છે. બીજું ચિત્ર શું દોરે છે? ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. ગ્લાસીસ એટલે ચશ્મા. જો અહીંયા જે સ્પેલિંગ મેં લખ્યા છે બરાબર, એને હાઈલાઇટ કર્યા છે, અંડરલાઇન કરેલી છે, એટલે એ અર્થ પણ સમજતા જાજો. ગ્લાસીસ એટલે ચશ્મા ઓન ધ આઈઝ ઓફ પીકોક. પીકોક એટલે મોર, મોરની આંખો પર ચશ્મા. આ પણ એક બીજું ચિત્ર દોર્યું કે મોરની આંખો ઉપર ચશ્મા. નેક્સ્ટ કયું ચિત્ર દોરે છે? ધ ફાયર ચેરિયટ. આપણે ફાયર ચેરિયટનો અર્થ શું લખ્યો છે અહીંયા? ફાયર ચેરિયટ મતલબ અગ્નિરથ. ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. અગ્નિરથ, ફ્લાઇંગ એટલે ઉડતો, ઇન ધ એર એટલે હવામાં. હવામાં ઉડતો અગ્નિરથ આપણે ક્યાંય જોયો નથી, જોયું એ પણ કલ્પનાનું જ એક ચિત્ર છે બરાબર. કે રથ કેવો? જાણે અગ્નિની જ્વાળાઓથી લપેટાયેલો એવો અગ્નિરથ, હવામાં ઉડતો અગ્નિરથ. આ પણ એક કલ્પનાનું ચિત્ર છે. નેક્સ્ટ છે ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. તો એરપ્લેન એટલે વિમાન, વોકિંગ ચાલતું, ઓન ધ રોડ રસ્તા ઉપર ચાલતું વિમાન. આ ઉપર જોયું ક્યાંય? આ પણ વિચિત્ર ચિત્ર લાગે છે. શું કહે છે? રસ્તા ઉપર ચાલતું વિમાન. નેક્સ્ટ છે ધ લાયન હેવિંગ અ કોન્વર્સેશન વિથ ધ કાઉ. લાયન સી હેવિંગ અ કોન્વર્સેશન. કોન્વર્સેશન મતલબ શું થાય છે? વાતચીત બરાબર, વાતો કરવી. તો સી કોન્વર્સેશન એટલે કે વાતો કરે છે વિથ કાઉ. કોની સાથે? ગાય સાથે વાતચીત કરતો સિંહ. આ ઉપર જોયું ગાય સાથે સિંહ વાત કરે. તો આ પણ વિચિત્ર ચિત્ર, એમની કલ્પનાનું ચિત્ર. રેડી? આપણે કલ્પના જ સમજવાની છે, આ કંઈ રિયલ છે નહીં. તો સિંહ ગાય સાથે વાતચીત કરતો સિંહ. નેક્સ્ટ છે એ વન આઈડ સન ઓન ધી બ્લેક બોર્ડ. શું કહે છે? એ વન આઈડ, વન આઈડ એટલે એક આંખવાળો, એક આંખવાળો સન એટલે સૂર્ય ઓન ધ બ્લેક ટ્રી.
કે કાળા રંગના વૃક્ષ ઉપર, કાળા રંગનું એક વૃક્ષ છે, એ કાળા રંગના વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય વિથ અ પેચ ઓફ ધ ક્લાઉડ ઓવર ઇટ, વિથ અ પેચ, પેચ એટલે ધબ્બો, એક થીગડું ઓફ ધ ક્લાઉડ, એટલે કે કોનું થીગડું, કોનો ધબ્બો કે છે, એક ક્લાઉડ, એક વાદળનો એક ધબ્બો અથવા વાદળનું એક થીગડું, ઓવર ઇટ. હવે ઓવર ઇટ એટલે તેમના ઉપર, શું કહે છે કે કાળા રંગના વૃક્ષ ઉપર એક આંખવાળો એક સૂર્ય, એમની ઉપર વાદળનો એક ધબ્બો. કેવું ચિત્ર દોર્યું, ઇમેજિનેશન કરો કે એક કાળા રંગનું વૃક્ષ છે, એની ઉપર એક આંખવાળો એક સૂર્ય છે, અને એની ઉપર પાછું એક વાદળનું, જાણે એક થીગડું દોર્યું હોય, વાદળનો એક ધબ્બો દોર્યો હોય, બરાબર, એવું ચિત્ર દોર્યું છે. નેક્સ્ટ શું કહે છે, એ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. હવે એક બ્લુ રંગની એક માછલી છે, ભૂરા રંગની એક માછલી ફ્લાઇંગ ઉડે છે, ઓન ધ ફોરહેડ, ફોરહેડ એટલે કપાળ પર, ઓફ ધ ક્લાઉડ. હવે એ જે વાદળનું જે થીગડું દોર્યું છે એમના કપાળ ઉપર, એ વાદળનું જે થીગડું એમના કપાળ ઉપર, એટલે કે ઉપરની સાઈડ, એ વાદળના કપાળ ઉપર ઉડતી ભૂરા રંગની એક માછલી. નેક્સ્ટ શું કહે છે, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. યલો બટરફ્લાય, પીળા રંગનું એક પતંગિયું, સ્વિમિંગ એટલે તરતું, ઇન ધ વોટરફોલ એટલે પાણીના ધોધમાં, પાણીના ધોધમાં તરતું પતંગિયું, પીળા રંગનું પતંગિયું. કેવું વિચિત્ર, પતંગિયું ધોધમાં તરે, ઉડતું હોય એની ઉપર, પણ અહીંયા શું કહે છે કે પાણીના ધોધમાં તરતું પીળા રંગનું પતંગિયું. તો આ બધા જ અહીંયા એ ચિત્રો આપેલા છે. ફરી એકવાર સીધું ટ્રાન્સલેશન જોઈએ, ટ્રાન્સલેશન તમારે સાથે સાથે લખવાનું પણ છે. આ તમે જે કાવ્ય લખી લઈ, આ જે લખી લ્યો એના પછી તમારે એનું ભાષાંતર પણ લખી લેવાનું. હવે જુઓ ફરીથી એકવાર સીધું ટ્રાન્સલેશન બોલું છું કે મારી દીકરી, નાનકડી વહાલી દીકરી, એક પેન્સિલ પ્રગટાવે છે એક સંચા વડે, સફેદ કાગળના આકાશને પ્રકાશથી ભરી દે છે અથવા પ્રજ્વલિત કરી દે છે, કાળા રંગનું પક્ષી વૃક્ષ સાથે ઉડતું, કાળા રંગનું પક્ષી મોરની આંખો ઉપર ચશ્મા, હવામાં ઉડતો અગ્નિરથ, રસ્તા ઉપર ચાલતું વિમાન, ગાય સાથે વાતચીત કરતો સિંહ, કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય, તેમના ઉપર વાદળનો એક ધબ્બો અથવા વાદળનું એક થીગડું. નેક્સ્ટ છે, વાદળના કપાળ ઉપર ઉડતી ભૂરા રંગની માછલી, અને નેક્સ્ટ છે વોટરફોલ એટલે કે પાણીના ધોધમાં તરતું પીળા રંગનું પતંગિયું. હવે એના પછીની જે કાવ્ય પંક્તિઓ છે એ સમજીએ. નેક્સ્ટ કે માય ડાર્લિંગ ડોટર, હવે એમના પપ્પા કહે છે, બરાબર, આ બધા ચિત્રો હતા, વિચિત્ર ચિત્રો એમની દીકરીના. માય ડાર્લિંગ ડોટર, મારી પ્રિય અથવા તો વહાલી દીકરી, ઇન હર એક્સ્ટસી, અરે શું બોલાશે, એક્સ્ટસી એટલે અત્યાનંદ, અત્યાનંદ મતલબ અતિશય આનંદમાં આવી જવું. બાળક હંમેશા ચિત્ર દોરતું હોય તો અતિશય આનંદમાં ખૂબ જ ખુશ થતું દોરતું હોય છે. તો ઇન હર એક્સ્ટસી એટલે તેણીના અત્યાનંદમાં, ઇઝ બીઝી, વ્યસ્ત છે, ડ્રોઈંગ દોરવામાં, સ્ટ્રેન્જ પિક્ચર્સ, શું દોરવામાં વ્યસ્ત છે, સ્ટ્રેન્જ પિક્ચર, સ્ટ્રેન્જ એટલે જે આપણે સ્પેલિંગમાં લખ્યું છે, જુઓ, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, વિચિત્ર ચિત્રો દોરવામાં ઇઝ બિઝી એટલે વ્યસ્ત છે. નેક્સ્ટ બટ, પરંતુ,
when the school master gives her homework. परंतु when એટલે જ્યારે the school master એટલે કે જ્યારે એના સ્કૂલના જે ટીચર છે એ gives આપે છે her તેણીને homework આપે છે. But when the school master gives her homework, परंतु જ્યારે school master એના ટીચર તેણીને homework આપે છે, જ્યારે એને homework આપે છે તો શું થાય છે? My darling doll, એટલે મારી વહાલી પ્રિય ઢીંગલી, breaks એટલે તોડી નાખે છે. Breaks the tip એટલે અણી, tip of the pencil, પેન્સિલની અણીને તોડી નાખે છે. Breaks the tip of the pencil એટલે કે પેન્સિલની અણીને તોડી નાખે છે. ક્યારે તોડી નાખે છે? જ્યારે એમના ટીચર એને હોમવર્ક આપે છે ત્યારે, કારણ કે એની જે ચિત્ર દોરવાની મજા છે એમાં ભંગ પડે છે. પરિણામે એ પેન્સિલની અણીને ગુસ્સામાં ને ગુસ્સામાં તોડી નાખે છે. પછી આગળ શું કહે છે કે ઇન એંગર એટલે કે ગુસ્સામાં, એંગર એટલે ગુસ્સો, એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, પેન્સિલને કોની ઉપમા આપી છે, કોનું રૂપક આપ્યું છે? મીણબત્તીનું. તો શું કહે છે કે પેન્સિલની મીણબત્તી અને પેન્સિલની મીણબત્તી ને ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ એટલે બુઝાવી નાખવું, ઓલવી નાખવું, ઠારી નાખવું. અને પેન્સિલની મીણબત્તીને ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ એટલે બુઝાવી નાખે છે, ઓલવી નાખે છે. ગુસ્સામાં આવી જાય છે, પેન્સિલની અણી તોડી નાખે છે, મતલબ શું કહે છે કે મીણબત્તીને બુઝાવી નાખે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, પછી હવે જ્યારે એ ગુસ્સામાં આવે બાળક તો શું કરે કે જે વ્હાઈટ પેપર હોય એમાં પેન્સિલના લીટા 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 કરી નાખે છે, બરાબર, અણી તોડી નાખે એ પહેલાં લીટા લીટા કરી નાખે છે. તો શું કહે છે? ઓનલી ધ સ્મોક રિમેન્સ, અને માત્ર સ્મોક એટલે ધુમાડો, રિમેન્સ એટલે રહે છે, માત્ર ધુમાડો રહી જાય છે. ઓન ધ કયા સ્થાને? ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઈટ પેપર, એટલે કે સફેદ કાગળના આકાશ પર રહી જાય છે માત્ર ધુમાડો. ફરી એકવાર ટ્રાન્સલેશન સમજો અને પછી પાછું લખી પણ લેજો સાથે સાથે. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી ઢીંગલી, ઇન હર એક્સ્ટસી, તેણીના અત્યાનંદમાં, ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્ઝ હર હોમવર્ક, પરંતુ જ્યારે સ્કૂલ માસ્ટર એટલે કે ટીચર ગિવ્ઝ હર હોમવર્ક, તેણીને હોમવર્ક આપે છે, તો માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણીને તોડી નાખે છે. ઇન એંગર, ગુસ્સામાં આવીને પેન્સિલની અણીને તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, અને પેન્સિલની મીણબત્તીને ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ, બુઝાવી નાખે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, અને માત્ર રહે છે ધુમાડો. ઓન ધી સ્કાય ઓફ ધ વ્હાઈટ પેપર, સફેદ કાગળના આકાશ પર. સીધું ડાયરેક્ટ ટ્રાન્સલેશન એક વખત. મારી વહાલી દીકરી વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, પરંતુ જ્યારે શાળાના ટીચર તેણીને હોમવર્ક આપે છે, મારી વહાલી ઢીંગલી પેન્સિલની અણીને તોડી નાખે છે ગુસ્સામાં આવીને. પેન્સિલની મીણબત્તી અને પેન્સિલની મીણબત્તી ને બુઝાવી નાખે છે, માત્ર રહે છે ધુમાડો સફેદ કાગળના આકાશ પર. આખી પોએમ કોણે લખેલી છે પણ યાદ રાખવાનું? જયંત પરમારે, બરાબર. તો આ પોએમ છે, એમના સ્પેલિંગ લખી લ્યો, ત્યાર પછી એનું પોએમ લખી લ્યો, ત્યાર પછી એનું ટ્રાન્સલેશન લખી લેજો. અને હવે આગળની જે નેક્સ્ટ પોએમ છે એ નેક્સ્ટ પોએમ આપણે આગળના લેક્ચરમાં જોશું.